महादेव के भक्त हैं, तान के सीना चलते हैं। यह महादेव का जंगल है, याद रखना यहाँ शेर महादेव के ही पलते हैं। આપણે શ્રી સાઈ યુવક મંડળ માં છે કે જેનું ભવ્યથી ભવ્ય ગણેશજી નું આગમન થઈ રહ્યું છે, ત્યારે ગણેશ આયોજક છે તે આપણી સાથે છે કમલભાઈ, આપણે તેમની સાથે વાત કરીએ. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, આપ જોઈ રહ્યા છો હજારો ની સંખ્યામાં લોકો ઉમટી પડ્યું છે. સૌથી પહેલા તો 17/9/2023 આજના રોજ અમે પૂનાથી 150 માણસોનું ઢોલનું પઠક લાવ્યા છે. હરિયાણાના ઓલ ઇન્ડિયાના એવોર્ડ વિજેતા મહાદેવજીની આપ જોયો છે, મહાદેવજીની પ્રતિમા લાવ્યા છે, અઘોરી બાબા લાવ્યા છે, ગણેશજીની પ્રતિમા લાવ્યા છે. ત્યારબાદ અમે સાઉથના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા આરતીનું આયોજન કર્યું છે, ઘોડા બગ્ઘી અને ભરતગાળા દ્વારા વિશાળ રેલીનું આયોજન કર્યું છે. ત્યારબાદ અમે નેશનલ એન્થમ વગાડીને મોદી સાહેબના 73મા વર્ષનું જન્મદિવસની ઉજવણી બાળકીઓ પાસે કેક કટિંગ કરાવીને કરવામાં આવ્યું છે. તમે દર વર્ષે ભવ્યાથી ભવ્ય આયોજન કરો છો, ખૂબ મોટો પંડાલ હોય છે, આ વખતે જે મૈસૂર પેલેસની થીમ પણ રાખી છે, આ ગણેશજીમાં પણ આટલું મોટું આયોજન કર્યું છે, શા માટે, શું કહેશો એના વિશે? સનાતન ધર્મની અંદર આ હિન્દુ એકતા જળવાઈ રહે, લોકોનો સાથ સહકાર મળી રહે અને આવું નવું સંગઠન આગળ દબાવતું રહે એના માટે થઈને ગણેશજીની પ્રતિમાનું આયોજન કરીએ છીએ કે 10-10 દિવસ લોકોના કામમાંથી વ્યસ્તમાંથી મુક્તિ મળીને 10-10 દિવસ લોકો ભેગા થાય અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ મળે અને લોકોનો હસ્તમેળાપ થાય એના માટે થઈને આ ગણેશજીનું આયોજન કરીએ છીએ. સાઈરામ યુવક મંડળ દ્વારા જે આ આગમનનો પ્રોસિજર છે તે ખૂબ જ સરાહનીય છે અને સમગ્ર સુરતની અંદર આના જેવું આગમન કદાચ કોઈ જ નહીં હોય એવું કહી શકાય, કારણ કે આ આગમનની અંદર હરિયાણાથી અઘોરી બાવાને જે બોલાવ્યા છે, ભોલેનાથને આવ્યા છે, ગણપતિ દાદા આવ્યા છે, જેનું એકદમ સરાહનીય કામ છે અને જોવા માટે સુરતના બહુ બધા લોકો ગણેશ ભક્તો એમના જોવા માટે ઉમટી પડેલા છે. આ તૈયારી છેલ્લા 1.5 મહિનાથી અમે કરતા હતા અને આજે ઓછામાં ઓછા 10-15 હજાર લોકો
શોભાયાત્રા ની અમારી સાથે સાથે ચાલી રહ્યા છે. ઘણી બધી શોભાયાત્રા નીકળી છે ગણપતિ ની, તમારી શોભાયાત્રામાં એવું શું ખાસ છે? અમારી શોભાયાત્રામાં એક વિશેષતા છે કે જે હરિયાણાથી જે ભોલેનાથ બાબા અને ગણેશ બાપાની જે ટીમ આવી છે અને એ ટીમ આખા ઇન્ડિયાના એવોર્ડ વિજેતા છે અને એ ત્યાં ખૂબ જ એની રીતે 15 લોકો આવેલા છે અને ગણેશજીમાં 7 અને 25 લોકોની ટીમ હરિયાણાથી આવેલી છે જે ગણેશ ભક્તોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. સૌ પ્રથમ વખત તો સાઈરામ યોગ મંડળ દ્વારા આ વર્ષે સાઉથના પ્રસિદ્ધ મૈસૂર પેલેસનું આયોજન કરવામાં આવ્યું હતું, ગયા વર્ષે અયોધ્યાનું રામ મંદિર બનાવવામાં આવ્યું હતું અને આ વર્ષે જે મૈસૂર પેલેસ બનાવવામાં આવ્યો છે એ સુરતના ગણેશ ભક્તો માટે ખૂબ જ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. કારણ કે આ જગ્યાએ જે મૈસૂર પેલેસની અંદર જે થીમ મૂકી છે એ ખૂબ જ સરાહનીય થીમ છે. તો સૌ ગણેશ ભક્તોને નમ્ર વિનંતી અને પ્રાર્થના છે કે અલસાન ટેનામેન્ટ ખાતે આવેલા શ્રી સાઈરામ યોગ મંડળના આયોજનને અને ગણેશ બાપાના દર્શન માટે અચૂક પધારે. અમે ગણેશ ઉત્સવમાં એવા છે, અમને ખૂબ જ આનંદ થયો, અમે તો ખૂબ જ મસ્તી અને એન્જોય કરી રહ્યા છે. રિયલમાં આટલું એન્જોય અમે કોઈ દિવસ નહીં કરેલું જે મોદી એ અમારા લીધે કરી રહેલા છે. જય ગણેશજી, ગણપતિ બાપ્પા, મોરિયા, ગીના લાડુ, ચોરિયા. ખરેખર ખૂબ જ આનંદ થાય છે. આજે હું એટલું એન્જોય કરી રહેલી છું, ખૂબ મસ્તીથી એન્જોય કરી રહેલી છું કે એટલું એન્જોય કોઈ દિવસ નહીં કરેલું. અમે વર્ષોથી કરીએ છીએ, આજે 25મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ અને આ વખતે અમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે જેમાં ગણેશજી, મહાદેવજી, અઘોરી, ગંગા આરતી બધું જ અમે પહેલેથી કર્યું છે અને આ આયોજન કમલ મેહવાલા કરે છે. તે દર વર્ષે મહાઆરતી પણ થાય છે, મંગળવારે 12 વાગે મહાઆરતીનું આયોજન પણ કર્યું છે. આ શોભાયાત્રામાં અમે ખૂબ જ સારી રીતે એનો એન્જોય કર્યું છે અને મેનેજમેન્ટ પણ એકદમ સારી રીતે થયું છે અને વરસાદે અમને ખૂબ સાથ આપ્યો છે જેના માટે અમે એમના આભારી છે. સાઈરામ યુવક મંડળના ગણેશજીના આગમન માટે ભવ્યાથી ભવ્ય ગણેશજીની આગમન યાત્રા ખાસ કરીને યોજાઈ છે. 1000 ભક્તો છે તે આ ગણેશજીની આગમન યાત્રામાં ખાસ કરીને જોડાય છે. ખાસ વાત એ છે કે આ વખતે મૈસૂર પેલેસની તેના ઉપર ગણેશજીનું આજે થીમ લોકો દ્વારા બનાવવામાં આવ્યું છે. જે લોકો મૈસૂર નથી જઈ શકતા, મૈસૂરનો પેલેસ નહીં જોઈ શકતા, તે લોકો અહીંયા અચૂક મુલાકાત લે અને આ મૈસૂર પેલેસ છે તેની મુલાકાત લઈને ગણેશજીના પણ દર્શન કરે તેવું તેમના આયોજકનું કહેવું છે. કેમેરા પર્સન સંજીવ શર્મા સાથે નીકળવા ચાલ્યા વાળા ચેનલ.